हरी तो गड़ मरु क्या लई जाय काई न जानु काई न जानु रे काई न जानु रे काई न जानु हरी तो गुड मॉर्निंग मॉमजी લીંબુ ને મધ નાખીને બનાવ્યું હતું આપણા શરીર સાથે ચરબી વધી ગયું હોય ને તો ચરબી ઉતરી જાય એટલે મને થયું કે તમારા હાથે બનાવી લેવું ગરમ પાણીમાં તો એટલું જોઈએ તો ખરી સવારના ગરમ પાણી બોડીમાં લીંબુ અને મધ જાય તો મારી લીંબુ મોંઘા કેટલા આ મારા હાથું તું લઈ એટલું હા ગરમ છે ઉપર એટલે ધ્યાન રાખજો જા 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 બીજો ગ્લાસ ને બે ચમચી લઈ ઓલા નાના કપ છે ને આપણે એ લઈ આવી તો જા તો કા પણ કામ છે આ ઉડોલા ગ્લાસ પી જાય લઈ આવું છું હમણાં મોમજી કઈક ને કઈક માંગા છે રાખે લીંબુ હતા જો કારો ઘેર વર્તાયો બેન આ આજકાલ ની પરજાન કઈ ખબર પડે આ જોતા ખરી આવડા લીંબુ કેટલા મોંઘા છે આવડા આવડા ગ્લાસ ના લીંબુ શરબત પીવાતા હે કે જો હું તને કહું ચરણામૃત આપો છો લીંબુ શરબત બનાવ્યું તમારે આટલું આટલું પીવું હોય તો પીવો શરમ બરમ કઈ રાખવાની નઈ ને આ ગ્લાસ ને મૂકી દેજો જો હું આટલું જ પીવાની છે અને આ ચાર દી હલવું જોઈએ પણ એમ આવું તો મોંઘાઈ હોય તો તમે બીજું કઈ માણસ એની જગ્યાએ લીંબુ ની જગ્યાએ લીંબુ ના ફૂલ વાપરી લઈએ લીંબુ ના ફૂલ શરીર માટે થોડા સારા છે કેરી નું શરબત પી લેવાય શરીર માટે મને તો સવારે લીંબુ અને મધ નાખેલું ગરમ પાણી જોશે તમારે સુધરીને ધૂળ થઈ ગઈ આ લીંબુ મને તો આટલું પીતાય આ મારો જીવ બરે કે કેમ પીવું કેટલા મોંઘા મોઢેથી પીવું મોઢેથી પીવું કે જો સાંભળ આજ સાંજે આપણે હું તાર બાપુ ને કહેવાની શું બહાર જવાનું અને ક્યાં જવાનું કહો પાંભાજી બિચારાને રાજી રહીએ જો બાઈને જમવા જવાનું છે ને લખન આવે તો કેજે શું પીઝા ખાવા જવા છે હા બોલો મમ્મી સાંભળી લો પેલા તમારી વાત હા બોલો પાઉભાજી પાઉભાજી અને ખિસ્સા રાખજો મોટા બધા ખિસ્સામાં એક એક કોથળી લઈ જવાનું છે બધા લીંબુ ઘેર લઈ આવવાના છે આ લીંબુ ની આમ ભડકે બરે ભડકે લીંબુ એટલે એટલે તમે એવું કહો છો કે હું મારી પ્લેટ ના લીંબુ છે એને હું કોથળીમાં નાખીને મારા પર્સમાં મૂકું હું મારા ખીચામાં મૂકું મને ન આવડે તમારે કહો તો કહેજો મને તો શરમ આવે એમ બધે આપણે સામું જોતા હોય ને હું મારા પ્લેટ માંથી લીંબુ લઈને મારા પર્સમાં મૂકું કેટલા જણા હોય લીંબુ લઈ આવવાના છે કહી દો
લાવીને ફ્રીજમાં રાખી દેવાના હાચવીને, અને દાળ બનાવી તો એક જ ટુકડો નીચવાનો, અને એના છોતલા ને ડીટિયા ને બધું છે ને એ હાચવવાનું છે. એનાથી હું ઠા મૂટકી, એનાથી મારા ઘણા વાસણ સાફ થઈ જાય. જરાય કઈ નાખી દેવાનું નથી, સમજી ગઈ? કહી દઉં, હા કઈ ખબર પડે નઈ. આ લસણ જેદી મંગું થયું ને તઈ અમે આનો પાવડર બનાવીને રાખ્યો તો હાસવી હાસવીને હીખો કઈક હીખો. અને આ જો આ છે ને, મેં તને કીધું ને હાચવીને, મહેમાન આવે ને અત્યારે બાપુ માંગે ને તો એને આટલું જ દેવાનું. કહી દો પેલા તમે બાપુ ને કહી દેજો, પછી હું દે, મને તો શરમ આવે. કઈ શરમ બરમ ના આવે, હું કહી દે એને. એની હિંમત આખો ગ્લાસ માંગવાની અટાણ સુધી નથ માંગ્યો કોઈ દી. હા એ તમારી સામે ક્યાં કે બાપુ ની હિંમત જ છે. હું કેવું છું, ફ્રેશ માં બધું હું બોઈલી બનાવ્યું તા હારું, પણ આટલું પીએ તો બહુ થઈ ગયો. આ લીંબુ ના ભાવ તા જો બે. હાલો, એ જય શ્રી કૃષ્ણ, કેમ છે? કેમ હોય? આ જો લીંબુ શરબત મારી બહુ બનાવી હતી ને તે પીતી હતી. હા બેન, હા જો લીંબુ તા મોંઘા તો છે, પણ આ વહુ બિસાડી બનાવી તે મને કે મમ્મી તમે પીઓ ને, તે મને એમ થયું કે લાવ લે હું એ થોડુંક પીવું એમ. થોડું પીએ પણ આપણે એમ કે પીએ એમ, આપણે હાવ તો ન ઓલું કદાચ લવણ ભરતી હતી. હા થઈ ગયા તમે નવરા અટાણમાં? લે લે, હા હા કેદી પરમદી. ઓહો પરમદી તા શું છે? ઓ તે દીતા બેન, મારે ઘેર મહેમાન આવવાના છે ને અમે બહેણે જવાના. હે હા તો લ્યો, ચૈતર મહિનો હોય ને તમારે હાવે એવું હોય ને તો હું મારી બહુને મોકલી દઈ જમવા. હા 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 કઈ વાંધો નહીં, લ્યો આ તો છે ને વહુ આવી જાહે. હો બેન, હા હા આવજો, જય શ્રી કૃષ્ણ. લહણ ફોલી લઉં થોડુંક, આવજો. હા હા આવજો. હા મેં કહી દીધું કે હમણાં અમારે બહુ કામ ને ભીડ ને છે, પણ છે ને બ્રહ્મજી માસી ને જમવાનું છે તો સાંભળ, આપણાથી તો તેલી મહેમાન આવવાના છે, બહેને જવાનું પુગાણ થાય એમ નથી. બિચારા કે ચૈતર મહિનો છે ને તો મારે એ કે જમાડવા એમ કરો યાર, તો પછી મને એમ થયું કે કઈ વાંધો નહીં તો હું વહુ ને મોકલી દઉં. મારે એકલી જમવા જવાનું? હા ગયા વર્ષે માસી એ લીંબુ ના અથાણા કર્યા મન ખબર, ત્યાં જઈને ખાસ થાળીમાં તારે કહેવાનું કે મમ્મી તમારા લીંબુ ના અથાણા નું બહુ વખાણ કરતા હતા. જતન બહુ ભાવતું હોય ને તો તું લઈ જા, ઈ જેવું લેવાનું કે ને એટલે તારે ખાલી ના ના માસી ભેગું થોડું લઈ જવાય, પછી બીજી વાર કે ને એટલે તારે કેવાનું હા તો પછી તમારે બહુ ભાવ હોય ને તો અને લેતી આવજો કોઈ લાવો. ઓકે સારું, તો હું જોઈશ. જો એમ તો શરમ આવે ને મમ્મી સીધું કે તમારા શેક વખત કે એમાં ખાલી ખોટું આપણને ઠઈ ઠઈ કહેતા હોય ને આપણે સીધું કહી દઈએ કે હા ભાઈ આપી દો, એટલે હું વિચારીશ જો મને યોગ્ય લાગશે. વિચારવું વિચારવાનું નહીં, હું તને કહી દઉં મારાથી આતા હોય એમ નથી, બાકી હું તો છે ને આખી બહેણી ઉપાડી આવું. આવા ટાણે તા કોઈ દેતું હોય તો ના જ ન પડે. લીંબુના ભાવ ઓછા થશે ત્યારે આપણે ઘરે બનાવી દેશું ને, પણ એમ એના ઘરેથી થોડું લઈ આવે. તા છે ને આઠણા સીઝન વહી જાય, હું તને કહી દઉં આ તો હું નથી આવતી, એટલે તું જાજે ને ઈ માસી ને ઈ હોય ને તો ફોન આવી ને હું કહી દઈ કે અમારી અવની ને લીંબુ બહુ ભાવે, તારું આથું થઈ ને અતિ વાલું એમ. સારું ચાલો જોઈશ. અત્યારે તો હું મારા જીમ માટે નીકળું છું, મારા થાય છે મોડું,
આપણે પેલું વેક્યુમ ક્લીનર છે ને એ બધી જગ્યાએ મારી દીધું છે, એટલે ભગવાન અમારા જમાનામાં આવું કઈ નતું. પણ અત્યારે બધી આપણે આટલી 21st સેન્ચુરીમાં રહીએ છીએ, આપણી પાસે બધું ટેકનોલોજી છે, તો ઉતારી જો કુકર માં ચડાવી દીધું છે દાળ ને ભાત બને છે, શીટ્યું તમે જરાક જોઈ લેજો, અને હું આવીશ એટલે શાક નો વઘાર આમ થઈ જશે. એટલે હું જઈ આવું કે કસે કઈ લેવા કરવાનું હોય તો મને જરાય નથી કરવાનું, લીંબુ તો ખાસ. પણ આમાં ઓફર મળતી હોય ઓફર માંથી જ અમે લેતા હોઈએ. હા જાય, અને આ લખન ને કેવાનું ભૂલતી નહીં પાવભાજી. તમે તમારા દીકરાને ફોન કરીને કહી દેજો ને માં. હારું માવડી જાઓ. તો મેરે પાસ અભી ઉબલે હુએ ચને હૈ, તો યે મેં ઉબલે હુએ ચને કો ઇસ બાઉલ મેં ડાલ દૂંગી, લેકિન ઉસસે પહેલે મેં ઇસ બાઉલ મેં ડાલૂંગી થોડા સા કર્ડ દહી. આપ અપને ટેસ્ટ કે અનુસાર ડાલ સકતે હો, જીતના ભી આપકો ખાના હો દહી ઉસ હિસાબ સે, ઓર આપ ચને દેખ કે ડાલ સકતે હો. અબ ઇસકો મેં સે મિક્સ કર દૂંગી. મસ્ત મિક્સ હો ચુકા હૈ, અભી ઇસમે ડાલેંગે હમ થોડા સા નમક ઇસકે હિસાબ સે, લાલ મિર્ચ ટેસ્ટ કે હિસાબ સે, જીતના આપકો તીખા ખાના હો. અગર આપકો હરી મિર્ચ અચ્છી લગતી હૈ તો આપ વો ભી ડાલ સકતે હો ઇસમે. થોડી સી સુગર, આપ ઇસકો અચ્છી તરીકે સે મિક્સ કર લેંગે. આપ ઇસમે ઓનિયન ભી ડાલ સકતે હો, લેકિન સુબહ સુબહ હમ ઓનિયન ખાતે હૈ તો ઉનકી ડકાર પૂરે દિન આતી હૈ, મુઝે આતી હૈ, ઇસલિયે મેં ઇસમે નહીં ડાલ રહી હું. અગર આપકો કોઈ દિક્કત નહીં હૈ તો આપ ઇસમે ઓનિયન ભી ડાલ સકતે હો. થોડા સા ધનિયા ઓર જીરા કા પાઉડર, ગરમીઓ કે મોસમ ભી કાફી અચ્છા રહેતા હૈ. કોરિયાન્ડર લીવ્સ, અભી હમ ઇસમે યે ચને ડાલ દેંગે. બારીક કટે હુએ ટમાટર ભી ડાલ સકતે હો, મેં ભી ડાલ રહી હું ટમાટર, બહુત હી બઢિયા ટેસ્ટ આતા હૈ. ઇસકો અચ્છી તરીકે સે મિક્સ કર લેંગે. રેડી હૈ હમારી હેલ્ધી ડિશ. અગર આપકો અકેલે અકેલે ચના ખાના પસંદ નહીં હૈ તો આપ ઉસમે યે દહી ઓર ટમાટર કોરિયાન્ડર લીવ્સ ઓર થોડે બહોત મસાલે કરકે સુબહ ખા સકતે હો. ટમાટર કે સાથ અગર આપકે પાસ બીટ હો ઓર પાલક હો તો આપ વો ભી ઇસમે ડાલ સકતે હો, ઉસકા ટેસ્ટ ભી લાજવાબ આતા હૈ. લેકિન મુઝે યે સિર્ફ આજ યહી ખાને કા મન થા તો મેને ઇસમે ઝ્યાદા કુછ ડાલા નહીં હૈ, સિર્ફ ચને કોરિયાન્ડર લીવ્સ દહી ઓર ટમાટર હી ડાલા હુએ હૈ. ચાય ભી રેડી હૈ, યે હેલ્ધી નાસ્તા ભી રેડી હૈ, રોટી કા સબ્જી રેડી હૈ, ઓર હમ લોગ યાની કે મેં ઓર મમ્મી ખાને કે લિયે રેડી હૈ. લખન અભિયા આ રહા. યસ, અવની ને માસ્ક પહેન લિયા હૈ. મોમ્સ ઇઝ રેડી હૈ. યસ, કેમ છો મિત્ર? મેં ઓર મામા આ ગયા હૈ વાપસ કામ સે. 10:30 ઓર હુઈ હૈ ઓર હમ જા રહે હૈ બહાર ખાને. મામા કે સાથ અભી થોડા સીન હો ગયા હૈ. ઓ યે ડ્યુ લિયા ઇન્હોને, તો સ્ટ્રો ડાલી તો બહોત પ્યાસ લગી થી, પીને ગયે તો આયા હી નહીં. નીચે પેક થા યે, યહાં સે પૂરી સ્ટ્રો હી પેક હી આઈ હૈ. વાહ મામા વાહ. મમ્મી ફિર મેનુ દેખ કે કુછ નયા ટ્રાય કરને કી કોશિશ કર રહી હૈ, લેકિન એટ ધ એન્ડ ઓફ ધ ડે વો જો ફેવરિટ હૈ વો તો ફેવરિટ હી હૈ. મરચા હૈ મામા કા હાથ મેં, વાહ ધબધબાટી જા રહા હૈ. જોરદાર
બાકી તમે ચું લઈને આવ્યા ચું લઈને જશો મિત્રો કમસ કમાવે તો આવી જાઓ ભાઈ બાકી તમારું કામ મતલબ દેખ જવું છું ફૂલ ખાયા અમને ખાના મામા ને ભી ફૂલ ખાયા मम्मी ने भी फूल खाया और उन्हीं ने फूल नहीं खाया वो ढोंग कर रही है। सीन ऐसा है कि कितने सारे सजेशन आए उसमें से कुछ सजेशन एकदम आउट ऑफ द वर्ल्ड थे, जैसे कि सेव मोमरा। सेव मोमरा में से सेव को भी हटा दो तो सिर्फ मोमरा। मोमरा मेरा फेवरेट है, लेकिन यहाँ का मोमरा है ना वो इंडिया जैसा मोमरा जैसा आता नहीं है। हम लोग ढूंढ ढूंढ के थक गए हैं, कभी कभी मिलता है तो वो होता है बहुत दूरी से लेने जाना पड़ता है। तो सेव मोमरा जिन जिन ने लिखा वो सब विजेता घोषित हो गए दोस्तों। उसका मतलब ऐसा नहीं है कि दूसरे फेल हो गए हैं, दूसरों ने भी बहुत जबरदस्त लिखा। तेरे का सेव मोमरा खाना है, हमें कितने ऑप्शन मिल गए वो पता है। बहुत अच्छा खाखरा पवानो चेवड़ो फलाना ढिकड़ा वो सभी मस्त होते हैं। थैंक यू सो मच इतना सजेशन देने के लिए। हाँ तो मैंने यही बोला कि दूसरे फेल नहीं हुए। तो सेव मुमरा वाला भाई नु काम बेगजब, लगभग सब बहने थी। बेगजब ऊंचा ऐसा। रात को बजे हैं 12:20। आज के लिए इतना ही दोस्तों। हमारी चैनल को लाइक कीजिए, शेयर कीजिए, सब्सक्राइब कीजिए और मौज कीजिए। कमेंट करके रख जाओ वाली डाओ। मिलते हैं नेक्स्ट व्लॉग में। जय हिंद।